तो जामनगर में कांग्रेसे भाजपना वॉल पेंटिंग ने निशान बनावी सड़ी कर लीधी। तो विधानसभा चूंटणी वर्ष से एटले के घणो बधुं थशे एवं में शहर प्रदर्शन ग्राउंड नजीक दीवाल पर भाजपना कमलना पेंटिंग थयेल छे। त्यां कांग्रेस बाजू में गैस सिलिंडर बाटलाना भाव अंगेनुं चित्र कमल की बाजू में चित्री देता आ मामले शहर भाजप प्रमुख अने शहर कांग्रेस सामसामे। तो जामनगर शहर में जुदी जुदी पार्टी द्वारा प्रचार प्रसार माटेना वॉल पेंटिंग ना मुद्दे मामलो करवायो हतो अने एक पार्टी ना सिम्बॉल नी बाजू में बीजी पार्टी द्वारा विरोध दर्शाता सूत्र साथे ना सिम्बॉल लगावामां तेमज कमळना सिम्बॉल पर साई फेंकवा जेवा मुद्दे राजकारण गरमायुं हतुं अने सामसामा आक्षेपो थई रह्या छे। आ दरमियान भाजप अने कांग्रेस बंने पक्षना प्रमुख द्वारा वर्ती प्रतिक्रियाओ आपवामां आवी रही छे, जेने लईने जामनगर शहेरना राजकारणमां भारे गरमाव आव्यो छे। कमळ पर साई फेंकवाना मुद्दे भाजपना शहर प्रमुख द्वारा पोलीस फरियाद करवामां आवी होवानुं पण जणાવાયું છે। ત્યારે જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડની દિવાલ સહિતના અલગ અલગ વિસ્તારમાં શહેર ભાજપ દ્વારા પ્રચાર પ્રસારના ભાગરૂપે કમળના સિમ્બોલ સાથેના વોલ પેઇન્ટિંગ શરૂ કરાયા છે, જેની સામે કોંગ્રેસ દ્વારા વળતો પ્રચાર કરાયો હતો અને કમળના સિમ્બોલની બાજુમાં જ રાધણ ગેસના બાટલો દોરીને તેમાં 350ના ભાવના 950નું પેઇન્ટિંગ કરાયું છે। એટલું જ માત્ર નહીં, અમુક સ્થળે કમળના નિશાન પર કાળી સાઈ ફેંકવામાં કમળના સિમ્બોલ ભૂસવાના પ્રયત્નો થઈ રહ્યા હોવાનું પણ જોવા મળ્યું હતું, જેને લઈને જામનગર શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો। આ મામલે જામનગર શહેર ભાજપના પ્રમુખ દ્વારા તીખી પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી અને જામનગર શહેર કોંગ્રેસના કાર્યકરો હતાશ થયા છે અને તેઓની હલકી માનસિકતા છતી થઈ રહી છે। તેઓ આક્ષેપ કરીને કમળ પર શાહી લગાવનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ કરવા માટેની પ્રક્રિયાઓ ચાલી રહી હોવાનું જણાવાયું છે। સાથોસાથ કોંગ્રેસના બાટલાના સિમ્બોલ સંદર્ભ વધુમાં જણાવ્યું મુજબ રાધણ ગેસના બાટલા કે જે ભારતના વડાપ્રધાનને મહિલાઓને આપ્યા છે, ઉપરાંત 80 કરોડની વધુ દેશીવાસીઓને મફત અનાજ ઉપરાંત 190 કરોડ લોકોને વેક્સિનેશન જેવા મુદ્દાઓ કોંગ્રેસને દેખાતા જ નથી, પરંતુ આવા મુદ્દાને લઈને વિરોધ દર્શાવી પોતાની માનસિકતા દર્શાવી રહ્યા છે અને હતાશા અનુભવે છે। ત્યારે અગાઉની ચૂંટણીમાં કોંગ્રેસને પ્રજાઓ જાકારો આપ્યો છે અને આ વખતે સંપૂર્ણ સાફ થઈ જશે અને તેવું પણ જણાવ્યું છે, જેના પછી શહેર કોંગ્રેસ દ્વારા પણ પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી અને શહેરના ભાજપ માત્ર દિવાળની રાજનીતિ કરે છે જ્યારે શહેરની પ્રજા મોંઘવારીમાં પીસાઈ રહી છે। કોંગ્રેસના શાસનમાં 350 રૂપિયાનો બાટલો કે હાલ 950 રૂપિયાનો મળે છે, જ્યારે રસોડાથી રોડ સુધીની રાજનીતિ કરવાની જરૂર છે। ત્યારે શાકભાજી મોંઘા થયા છે, તેલનો ડબ્બો માત્ર 1250નો હતો જે આજે 2700 રૂપિયાનો થયો છે। દેશ અને ગુજરાતમાં જ્યારે મોંઘવારીએ માજા મૂકી હોય, વાત રસોડાની મારી બહેનોની હોય અને રોડ સુધીના મારા ભાઈઓની હોય, એ ગેસનો બાટલો હોય, તેલના ડબ્બાનો ભાવ હોય, પેટ્રોલ ડીઝલના ભાવ હોય, મારા ખેડૂત મિત્રના ખાતરનો ભાવ હોય કે ઓટો રિક્ષા ચલાવતા રાંધણ ગેસનો ભાવ હોય સીએનજીનો, તમે જોવો છો તેમ ગુજરાતમાં ઘરે ઘરે મોંઘવારીના હિસાબે પ્રજા ત્રાહિમામ છે। ત્યારે ભાજપ જ્યારે ચૂંટણી પ્રચારમાં ક્યાંક વ્યસ્ત હોય, જ્યારે પ્રજાનું ધ્યાન ભટકાવવા ગલીએ ગલીએ કમળના સિમ્બોલ માર્યા હોય, ત્યારે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા ગેસના બાટલાનો ભાવ જે 350 હતો આજે તમે જોવો છો 950 સુધી આ ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ છે। હું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગુ છું કે જ્યારે 350 રૂપિયા ભાવ કોંગ્રેસની સરકારમાં થયો હતો ત્યારે આપના નેતાઓ કપડાં કાઢીને રોડ પર આવ્યા હતા, આજે એ નેતાઓ ક્યાં છે? જ્યારે પ્રજા ઉપર આ વેરો તમે લાદી દીધો છે, માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની તિજોરી ભરવા માટે આ ભાવ વધારો થયો છે, ચૂંટણીઓમાં ખર્ચાઓ કરાવવા માટે આ ભાવ વધારો થયો છે। ત્યારે જામનગર કોંગ્રેસ દ્વારા એના કાર્યકર્તા દ્વારા જે આ ભીંતચિત્રો લગાવવામાં આવ્યા છે એ પ્રજાને ઉજાગર કરવા માટે લગાવવામાં આવ્યા છે। હું જાણું છું એમ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે આજે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભાઈ અમે પોલીસ ફરિયાદ કરશી, જ્યારે જ્યારે કોંગ્રેસ અને પ્રજાએ ભાજપ સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે પોલીસની બીવડાની બીક બતાવી અને એનો અવાજ ચૂપ કરવા માગે છે। હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને મીડિયા થ્રુ કહેવા માગું છું કે કોંગ્રેસ આ કોંગ્રેસ છે જેને અંગ્રેજોને દેશમાંથી ખદેડ્યા હતા, તો તમારા જેવા ગોરાઓનું શું? જ્યારે જ્યારે પ્રજા ઉપર આ મોંઘવારીનો માર આવ્યો છે ત્યારે કોંગ્રેસ એની વાચા બની રોડ ઉપર આવી છે। આવતા દિવસોમાં આ ગલીએ ગલીએ બાટલાના તેલના ડબ્બાના અને જે જે ભાવ વધારો છે એના પોસ્ટરો ભીંતચિત્રમાં લાગશે। ભારતીય જનતા પાર્ટી કાયદો અમને ના શીખડાવે, સૌ પ્રથમ કાયદાનું ઉલ્લંઘન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, ત્યારે આ દિવાલ જે રાજ્ય સરકારના અંડરમાં આવે છે, સંપૂર્ણ આ દિવાલ
કલેક્ટર નો આનો અંડર માં આવે છે ત્યારે ચાર દિવસ પહેલા કમળના સિમ્બોલ લઈ ગયા છે ત્યારે આ મોંઘવારી ના બાટલા લગાડવો એ કોંગ્રેસ નો ભારતીય જનતા પાર્ટી ને મૂળતો જવાબ છે। ગઈકાલે રાત્રે એક એવો વિષય ધ્યાનમાં આવ્યો મારા કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના કમળ વોલ પેઇન્ટિંગ કરેલું હતું એના ઉપર કોઈ કાળી શાહી ફેંકી અને બાજુમાં કંઈક બીજા સિમ્બોલ દોરી અને પોતાની રીતે એક જેને કહેવાય ને નબળી કક્ષાની રાજનીતિ એ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે એવું મને અત્યારે માહિતી મળી છે। તો હું કોંગ્રેસના મિત્રોને જણાવવા માગું છું કે મિત્રો તમારે જો રાજનીતિ કરવી હોય તો વિકાસની રાજનીતિ કરો। આવી રીતે નબળી રાજકારણની નીતિ કરી અને જે લોકો અત્યારે કોંગ્રેસ પ્રજાના માનસમાંથી સાવ ફેંકાઈ ગઈ છે આવનારા દિવસોમાં પણ પ્રજા બધું જાણે જ છે। તમારે પ્રજાના દિલમાં સ્થાન મેળવવું હોય તો સક્રિય રાજનીતિમાં રહેવું પડે, લોકોની વચ્ચે રહેવું પડે અને વિકાસની રાજનીતિ કરવી પડે, નહીં કે આવી નબળી માનસિકતાવાળી રાજનીતિ। તો કોંગ્રેસના મિત્રોએ ખૂબ જ હલકી કક્ષાની રાજનીતિ કરી અને પોતાની માનસિકતાનો પરિચય આપ્યો છે અને આગામી દિવસોમાં પ્રજા જ્યારે ફરીથી ચુકાદો આપશે ત્યારે કોંગ્રેસનો સાવ સફાયો થઈ જશે। કોંગ્રેસે ખરેખર વિચારવું જોઈએ કે જે મુદ્દો લઈને નીકળ્યા છે એની સામે પ્રજા જાણે જ છે કે લગભગ કરોડો મહિલાઓને નરેન્દ્રભાઈના શાસનમાં ઉજ્જવલા યોજના થકી મફત ગેસના બાટલા પણ આપવામાં આવ્યા છે, ફ્રી વેક્સિનેશન અત્યારે 190 કરોડની નજીક આંકડો પહોંચી ગયો છે। એ ઉપરાંત અન્ન યોજના લગભગ કોરોનાના કાળમાં 80 કરોડ લોકોને મફત અનાજ 1.5 વર્ષ સુધી આપવામાં આવ્યું છે। તો આ બધી વસ્તુ કોંગ્રેસને દેખાતી નથી પણ અલગ અલગ ખોટા વિવાદો ઊભા કરી અને એ રાજનીતિમાં ધમપછાડા કરે છે પણ એના કરતાં એને ખરેખર લોકોના દિલમાં સ્થાન મેળવવું હોય તો લોકોની સેવા કરવી પડે અને પ્રજાની વચ્ચે વિકાસની રાજનીતિ લઈને જવું પડે। હર્ષલ ખંદેડિયા સાથે લાઈવ 24 ન્યૂઝ જામનગર।